નમસ્કાર મિત્રો, ઓહા અકાદમીના ડેલી કરંટ અફેર્સના 22 જાન્યુઆરી 2021ના મહત્વપૂર્ણ પ્રશ્નોમાં આપનું સ્વાગત છે. આ વિડીયોની PDF કોપી આપને વિડીયોની નીચેના ડિસ્ક્રિપ્શનની લિંક ઉપર ક્લિક કરવાથી મળી રહેશે. વાત કરીએ પ્રશ્ન નંબર 1ની. આયુષ મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે? શ્રી નીતિન ગડકરી, શ્રી મનસુખ માંડવિયા, શ્રી ધર્મેન્દ્ર પ્રધાન કે શ્રી કિરણ રિજિજુ? મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, શ્રી કિરણ રિજિજુ. મિત્રો, હાલની અંદર આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યપ્રધાન શ્રીપદ યેસો નાઇક, તો શ્રી શ્રીપદ યેસો નાઇકજીને હમણાં જ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે. માર્ગ અકસ્માત રોડ એક્સિડન્ટની તેઓ સારવાર લઈ રહ્યા છે અને તેના પરિણામે તેઓ પોતાનું મંત્રાલય સંભાળી શકે તેવી અવસ્થામાં ન હોવાથી આ મંત્રાલયનો હવાલો એ યુવા બાબતો અને રમત મંત્રાલયના રાજ્યમંત્રી, જે સ્વતંત્ર હવાલો ધરાવે છે, શ્રી કિરણ રિજિજુને આપવામાં આવેલો છે. શ્રી કિરણ રિજિજુને સ્વતંત્ર હવાલો સોંપેલો છે. તેઓ કેબિનેટ મંત્રી નહીં પરંતુ રાજ્યમંત્રી છે અને રાજ્યમંત્રી તરીકે તેઓ યુવા બાબતો અને રમતગમત મંત્રાલયને સ્વતંત્ર પ્રભાર દ્વારા સંચાલિત કરી રહ્યા છે. તો મિત્રો, જ્યાં સુધી શ્રીપદ યેસો નાઇકજી પોતાનું કામ શરૂ નહીં કરે ત્યાં સુધી આયુષ મંત્રાલયનો સંપૂર્ણ જે પ્રભાર છે તે કિરણ રિજિજુ પાસે રહેશે. સાથે સાથે તેઓ લઘુમતી બાબતોના પણ રાજ્યપ્રધાન તરીકે કિરણ રિજિજુ અત્યારે હાલમાં કાર્યરત છે. મિત્રો, તમને ધ્યાનમાં હશે બંધારણની અંદર આપણે ભણીએ છીએ, કેબિનેટ મંત્રી એટલે કે કેન્દ્રીય મંત્રીઓ બાદ એ કેન્દ્રીય મંત્રીઓના સ્તરની નીચે રાજ્ય કક્ષાના મંત્રીઓ આપણે જોતા હોઈએ છીએ અને આ રાજ્ય કક્ષાના મંત્રીઓ જે છે તે કેન્દ્રીય મંત્રીઓને પોતાના પોર્ટફોલિયોની અંદર મદદરૂપ થતા હોય છે. અને ક્યારેક એવું પણ થાય છે કે કેન્દ્રીય મંત્રી ન હોય તે પ્રકારનો જે રાજ્ય કક્ષાના મંત્રીને હવાલો આપવામાં આવેલો હોય તેને સ્વતંત્ર પ્રભાર, સ્વતંત્ર હવાલા તરીકે તમને કૌંસની અંદર વાંચવા મળે છે. તો એ જ રીતે શ્રી કિરણ રિજિજુ અને શ્રીપદ યેસો નાઇકજી બંને લોકો પોતપોતાના મંત્રાલયનો સ્વતંત્ર હવાલો, સ્વતંત્ર પ્રભાર સંભાળે છે. વાત કરીએ પ્રશ્ન નંબર 2ની. કેબિનેટે સોલર એનર્જી ક્ષેત્રમાં ભારત અને ખાલી જગ્યા વચ્ચેના MOUને મંજૂરી આપી છે. રશિયા, જાપાન, ઉઝબેકિસ્તાન, કઝાકસ્તાન? સાચો જવાબ છે ઓપ્શન સી, ઉઝબેકિસ્તાન. મિત્રો, હાલમાં કેન્દ્રીય કેબિનેટે સોલર ઉર્જા, સૌર ઉર્જાના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને ઉઝબેકિસ્તાનના MOUને સમજૂતીપત્રને મંજૂરી આપી દીધી છે. આ MOU હેઠળ ભારતની રાષ્ટ્રીય સંસ્થા સોલર એનર્જી NISE, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલર એનર્જી, અને આંતરરાષ્ટ્રીય સોલર એનર્જી ઇન્સ્ટિટ્યૂટ ઉઝબેકિસ્તાન એ સૌર ઉર્જાના ક્ષેત્રમાં પાયલટ પ્રોજેક્ટ્સની ઓળખ અને તેનો અમલ કરવા માટેનો MOU નક્કી થયો છે. આ બંને દેશો આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ ISA ના સભ્ય રાષ્ટ્રો છે અને સોલર પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે આ બંને લોકો સાથે મળીને કામ કરશે. ભારત તરફથી NISE, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલર એનર્જી, જે ઊર્જા મંત્રાલય અંતર્ગત આવનારી એક સ્વાયત્ત સંસ્થા છે, જે દેશની અંદર સોલર એનર્જી ટેકનોલોજીના ક્ષેત્રમાં સંશોધન અને તકનીકી વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓનું કામ કરી રહી છે અને તેનું વડુમથક ગુડગામ ખાતે આવેલું છે. ઉઝબેકિસ્તાનની વાત કરીએ મિત્રો, તો ઉઝબેકિસ્તાન એક મધ્ય એશિયામાં આવેલો દેશ છે જેની રાજધાની તાશ્કંદ છે અને તેનું ચલણ ઉઝબેકિસ્તાન સોમ છે. તેની સરહદ એ જુદા જુદા દેશો સાથે શેર કરે છે, કઝાકસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, આ બધી તેની સરહદો છે. અને મિત્રો, સ્વકત મિર્ઝિયો જે છે તે ઉઝબેકિસ્તાનના વર્તમાનની અંદરના રાષ્ટ્રપતિ છે. તો ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે સ્વકત મિર્ઝિયો અત્યારે હાલમાં કાર્યરત છે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 3ની. નીતિ આયોગે ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2020ની બીજી આવૃત્તિ રજૂ કરી, જેમાં મોટા રાજ્યોની શ્રેણીમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય આવેલું છે? કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત કે કેરળ? સાચો જવાબ છે ઓપ્શન એ, કર્ણાટક. મોટા રાજ્યોની શ્રેણીની અંદર નીતિ આયોગનું આ વખતે ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સમાં કર્ણાટક એ પ્રથમ સ્થાને બાજી મારી ગયું છે. મિત્રો, ધ્યાનમાં રાખીએ કે નીતિ આયોગે ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2020 આ બીજી આવૃત્તિ રજૂ કરી છે. આની અગાઉ એકવાર પહેલી વખત પણ એ રજૂઆત થઈ હતી.
ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ કે ભારત ઇનોવેશન ઇન્ડેક્સ જે છે તે નીતિ આયોગના ઉપાધ્યક્ષ મિત્રો તમે જાણતા હશો ડૉક્ટર રાજીવ કુમાર દ્વારા આ જાહેર કરવામાં આવેલી છે. ભારતના 29 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોની નવીનતા ક્ષમતા અને પ્રદર્શનના અભ્યાસ ઉપર આ રેન્કિંગ આધારિત છે. તેમની નવીનતાઓ નીતિઓની શક્તિ અને નબળાઈઓને પણ આ રેન્કિંગ પ્રદર્શિત કરશે. આ રેન્કિંગની જે પદ્ધતિ આપવામાં આવેલી છે તે સમજાવું તો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અલગ અલગ ભાગમાં વહેંચ્યા છે, જેમાં 17 મુખ્ય રાજ્યો એટલે જે મોટા રાજ્યો છે એ પ્રકારે 17 જે છે એ મુખ્ય રાજ્યો એ રીતે વહેંચવામાં આવેલું છે. તે સિવાય ઉત્તર પૂર્વ અને પર્વતીય રાજ્યો, નોર્થ ઇસ્ટ અને પર્વતીય રાજ્યો જે છે એવા 10 રાજ્યો નક્કી થયા છે, અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને શહેરો એ પ્રમાણે કુલ 9 નક્કી થયેલા છે. તો આ પ્રમાણે તેને વહેંચવામાં આવેલા છે. બે રીતે આ કેટેગરીના આધારે ક્રમ આપવામાં આવે છે, પરિણામ અને શાસન, આ બંને બાબતો ધ્યાનમાં રાખીને 36 સૂચકાંક અને 4 સંયુક્ત સૂચકાંકોનું મૂલ્યાંકન કરી અને તેના આધારે રેન્કિંગ નક્કી કરવામાં આવતો હોય છે. મિત્રો, પહેલી આની આવૃત્તિ જે છે, પહેલી વખત જે શરૂ કરવામાં આવ્યું હતું તે જાહેરાત થઈ હતી ઓક્ટોબર 2019ની અંદર પહેલી વખત આ જાહેર કરવામાં આવ્યું હતું, અને આ વખતે તેની બીજી આવૃત્તિ જાહેર કરવામાં આવી છે. આ વખતે મોટા રાજ્યોની જે શ્રેણી છે તેમાં મિત્રો કર્ણાટક એ પહેલા નંબર પર આવેલું છે, બીજા ક્રમે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે તામિલનાડુનો સમાવેશ થાય છે. તો કર્ણાટક, મહારાષ્ટ્ર અને તામિલનાડુ એ પ્રથમ 3 ક્રમાંકે છે, જ્યારે અંતિમ અને છેલ્લા સ્થાને બિહારનો સમાવેશ થાય છે. અને નોર્થ ઇસ્ટ અને હિલી સ્ટેટ્સ એટલે કે પર્વતીય રાજ્યો જે છે તેમાં સૌથી પહેલો ક્રમ આવેલો છે હિમાચલ પ્રદેશનો. હિમાચલ પ્રદેશ એ આ યાદીની અંદર પહેલા ક્રમે આપણને જોવા મળે છે, અને સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશો અને નારા રાજ્યોની જે શ્રેણી છે તેની અંદર પહેલા ક્રમે દિલ્હીનું સ્થાન આપણને જોવા મળે છે, જ્યારે ચંડીગઢ એ બીજા ક્રમે ત્યાં જોવા મળે છે. તો મિત્રો, નીતિ આયોગની વાત તમને ખબર જ છે. નીતિ આયોગે 1 જાન્યુઆરી 2015 રોજ તેની સ્થાપના થઈ અને આયોજન પંચની જગ્યા તેણે દેશની અંદર લીધી હતી. નીતિ આયોગના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન જ રહેતા હોય છે, એક્સ ઓફિશિયો એટલે કે હોદ્દાની રૂએ તેઓ નીતિ આયોગના અધ્યક્ષ હોય છે, જ્યારે ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે. હાલમાં રાજીવ કુમાર જે છે તે નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે અને અમિતાભ કાંત એ નીતિ આયોગના CEO છે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 4ની. મનોહર પરિકર ઓફ ધ રેકોર્ડ પુસ્તકનું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું છે? શ્રી નરેન્દ્ર મોદી, શ્રી નીતિન ગડકરી, શ્રી પ્રમોદ સાવંત કે શ્રી દેવેન્દ્ર ફડણવીસ? સાચો જવાબ છે ઓપ્શન સી, શ્રી પ્રમોદ સાવંત. પ્રમોદ સાવંત જેઓ ગોવાના મુખ્યમંત્રી તરીકે હાલમાં કાર્યરત છે, ગોવાના CM શ્રી પ્રમોદ સાવંત દ્વારા મનોહર પરિકર ઓફ ધ રેકોર્ડ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકની વાત કરું મિત્રો તો આ પુસ્તકના લેખક જે છે તે છે વામન સુભા પ્રભુ દ્વારા આ પુસ્તકનું લેખન કાર્ય કરવામાં આવેલું છે. અને આ પુસ્તકની અંદર સ્વર્ગીય મનોહર પરિકરજી સાથેની લેખકની યાદીઓનો, યાદગીરીનો સંગ્રહ છે. અને આ પુસ્તકમાં તેઓએ મનોહર પરિકરજીના એવા અદૃશ્ય વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે જે આપણે બધા કેમેરા કે એ બધી બાબતોમાં જોઈ શક્યા નથી, અને જે તેમના જીવનની અંગત અને મહત્ત્વની ક્ષણો છે, જે ક્ષણો તેમના એક અદૃશ્ય વ્યક્તિત્વનું વર્ણન કરે છે અને જે સાચા અર્થની અંદર એક મહામાનવ બતાવે છે, તે બાબતનું વર્ણન આ પુસ્તકની અંદર તેના લેખક વામન સુભા પ્રભુ દ્વારા કરવામાં આવ્યું છે. અને તેનું વિમોચન ગોવાના ચીફ મિનિસ્ટર શ્રી પ્રમોદ સાવંત દ્વારા કરવામાં આવ્યું છે. મિત્રો, શ્રી મનોહર પરિકરજીને આપણે સૌ જાણીએ છીએ, ગોવાના તેઓ પૂર્વ મુખ્યમંત્રી હતા અને તેમણે વર્ષ 2014-2017 સુધી ભારતના આઉટસ્ટેન્ડિંગ સંરક્ષણ પ્રધાન તરીકે પણ મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. અને ખાસ તો એ એક IITN હતા અને રાજ્યના મુખ્યપ્રધાન બનનાર સૌથી પહેલા IITN જે છે તે સ્વર્ગસ્થ મનોહર પરિકરજી હતા. ભારત સરકારે તેમને મરણોત્તર પદ્મભૂષણ એવોર્ડ આપીને પણ નવાજ્યા છે. હવે મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 5ની. ભારત ફ્રાન્સ વચ્ચે નીચેનામાંથી કઈ સૈન્ય કવાયત થતી નથી? વરુણ, ગરુડ, શક્તિ કે પછી વજ્ર? તો આનો સાચો જવાબ છે
ઓપ્શન ડી વજ્ર. વરુણ, ગરુડ અને શક્તિ એ ત્રણેય કવાયતો ભારત અને ફ્રાન્સ વચ્ચે અલગ અલગ રીતે થતી હોય છે. શું છે તેની ચર્ચા કરી દઉં. હમણાં જ મિત્રો તમને ધ્યાનમાં હશે, હાલમાં ભારતની વાયુસેના IAF ઇન્ડિયન એરફોર્સ અને ફ્રેન્ચ એર અને અવકાશ દળ એ જોધપુર એરફોર્સ સ્ટેશન ઉપર એક દ્વિપક્ષીય હવાઈ કવાયત એક્સ ડેઝર્ટ નાઇટ 21 કરી રહ્યા છે, જેનું નામ છે એક્સ ડેઝર્ટ નાઇટ 21. ડેઝર્ટ નાઇટ એટલે કે તે અત્યારે હાલની અંદર જોધપુર એરફોર્સ સ્ટેશન ઉપર થવાની છે, આ ધ્યાનમાં રાખીશું. એક્સ ડેઝર્ટ નાઇટ 21નું આયોજન થયું છે ભારતીય વાયુસેના અને ફ્રેન્ચ વાયુસેના વચ્ચે. 20-24 જાન્યુઆરી સુધી આ આયોજિત થઈ છે અને એ બંને દેશોના દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધનું પ્રતિનિધિત્વ કરવા માટે અને પહેલી વખત આમાં રાફેલ વિમાન બંને બાજુથી એટલે ભારત દ્વારા પણ અને ફ્રાન્સ દ્વારા પણ રાફેલ વિમાનને આ અવકાશી દ્વિપક્ષીય હવાઈ કવાયતમાં મૂકવામાં આવશે. ફ્રાન્સ દ્વારા એરબસ A330 મલ્ટીરોલ ટેન્કર ટ્રાન્સપોર્ટ A400 એક વ્યૂહાત્મક વિમાન છે, 175 એરમેન આ બધાની સાથે ભાગ લેશે, જ્યારે ભારત એ પોતાના જે વિમાન છે વાયુસેનાના મિરાજ 2000, SU-30, MKI, IL-78 આ બધા વિમાનો સાથે અવાક સાથે આ ભારતીય વાયુસેના ભાગ લેવાની છે. મિત્રો, 2019ની અંદર ભારતીય અને ફ્રેન્ચ એરફોર્સ દ્વારા ફ્રાન્સના મોન્ટ ડે માર્સન એરબેઝ ઉપર એક ગરુડ હવાઈ કવાયતની છઠ્ઠી આવૃત્તિ હાથ ધરવામાં આવી હતી, ત્યાર પછી આ છે. મિત્રો, ભારત અને ફ્રાન્સ વચ્ચે આવા દ્વિપક્ષીય સૈન્ય કવાયતના સંબંધો ખૂબ જ જૂના છે અને તે હેતુથી જ આ વરુણ, ગરુડ અને શક્તિ જે ત્રણ નામ તમે જુઓ છો, આ ત્રણેય ભારત અને ફ્રાન્સ વચ્ચે થતા અભ્યાસક્રમો છે, જેમાં શક્તિ જે છે તે ભારત અને ફ્રાન્સની થલ સેના એટલે કે આર્મી દ્વારા થતું હોય છે, તે રીતે ગરુડ જે છે એ ગરુડ એ વાયુસેનાનું ચિહ્ન છે, તો વાયુસેના એ ફ્રાન્સ અને ભારતની ગરુડ નામે આ એક સૈન્ય કવાયત કરે છે. અને વરુણ જે તમે જોઈ શકો છો પાણીનું પ્રતીક છે, પાણી, તો વરુણ નામથી તે લોકો નૌસેના વચ્ચે ભારત અને ફ્રાન્સની આ પ્રકારનું એક સૈન્ય કવાયત કરે છે. વાત કરીએ પ્રશ્ન નંબર 6ની. DRDOએ બાઇક એમ્બ્યુલન્સ ખાલી જગ્યા વિકસિત કરી હતી, રક્ષિતા સવારી, નિરામય કે પછી સુગમ. મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન એ, રક્ષિતા. રક્ષિતા નામની એક બાઇક એમ્બ્યુલન્સ DRDO દ્વારા વિકસિત કરવામાં આવી હતી. રક્ષિતા એક બાઇક એમ્બ્યુલન્સ છે. મહત્ત્વની બાબત એ છે મિત્રો કે DRDOની ઇનમાસ નામની પ્રયોગશાળા લેબ, ઇનમાસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એપ્લાઇન સાયન્સીસ, તો તેના દ્વારા આ બનાવવામાં આવેલી છે રક્ષિતા. મહત્ત્વની બાબત છે, રક્ષિતા એક બાઇક એમ્બ્યુલન્સ છે જે DRDOએ બનાવી અને CRPFને સોંપેલ છે. DRDOએ આ બાઇક એમ્બ્યુલન્સ રક્ષિતા બનાવી અને CRPFને સોંપેલી છે. મિત્રો, આ રક્ષિતાની વાત કરીએ તો રક્ષિતા બાઇક એમ્બ્યુલન્સ એ દૂર સુદૂર અને ગલીઓમાં રહેતા હોય એવા લોકોને તાત્કાલિક સારવાર પહોંચાડવા માટે ખાસ બનાવવામાં આવેલી છે અને સાથે સાથે સંઘર્ષરત જે ક્ષેત્રો છે તેવા ક્ષેત્રોમાં પણ ઘાયલ વ્યક્તિઓનું જીવન બચાવવા માટે આ એક ઉત્તમ સુવિધા ઉપયોગી થશે. મિત્રો, આ બાઇક એમ્બ્યુલન્સની અંદર એક સ્વનિર્ધારિત રિક્લાઇનિંગ કેઝ્યુઆલિટી ઇવેક્યુએશન સીટ લગાવવામાં આવી છે અને સાથે સાથે ડ્રાઈવર માટે વાયરલેસ મોનિટરિંગ ક્ષમતા અને ઓટો ચેતવણી પ્રણાલીની સાથે ફિઝિયોલોજિકલ પેરામીટર માપવાવાળા ઉપકરણો પણ લગાવવામાં આવેલા છે, તો આ મહત્વપૂર્ણ એક એમ્બ્યુલન્સ બની રહેશે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 7ની. જો બાઇડને અમેરિકાના કયા રાષ્ટ્રપતિ પદે શપથ લીધા હતા, 44, 46, 45 કે પછી 47. મિત્રો, આનો સાચો જવાબ છે 46. જો બાઇડન, જેઓ 20 જાન્યુઆરીના દિવસે અમેરિકાના 46મા રાષ્ટ્રપ્રમુખ બની ગયા છે. મહત્ત્વની બાબત એ છે કે તેઓએ શપથ 20 જાન્યુઆરીના દિવસે લીધા અને આ પ્રશ્ન આપણી પરીક્ષાઓમાં હંમેશા પૂછાતો પ્રશ્ન છે, એટલે આ ખાસ યાદ રાખીશું. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને અગાઉ ઓબામા પણ રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા ત્યારે પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ કયા દિવસે પોતાનો હોદ્દો ગ્રહણ કરે છે અથવા તો શપથ ગ્રહણ કરે છે. તો ધ્યાન રાખવું, અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પોતાનું શપથ ગ્રહણ, હોદ્દો ગ્રહણ કરવાનું કામ જે છે એ 20 જાન્યુઆરીના દિવસે કરતા હોય છે. તો જો બાઇડન એ યુનાઇટેડ સ્ટેટ્સના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈ ચૂક્યા છે અને ઉપરાષ્ટ્રપતિ પદે 29મી ઉપરાષ્ટ્રપતિ, આ પણ મહત્ત્વની વસ્તુ છે, 29મા ઉપરાષ્ટ્રપતિ પદે
કમલા હેરિસે પણ પોતાના શપથ લીધા છે. આ મહત્વની બાબત છે મિત્રો. આ શપથ ગ્રહણ સમારોહ જે છે તેમાં શપથ લેવડાવવાનું કામ એ અમેરિકાના ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટ્સ એ શપથ લેવડાવશે, અને એનું શપથ ગ્રહણ સમારોહનું જે સ્થાન છે એ યુએસ કેપિટલ બિલ્ડિંગ જે છે એ આ શપથ ગ્રહણ સમારોહનું સ્થાન રહેશે, જેને યુનાઇટેડ સ્ટેટ્સની કોંગ્રેસ કહેવામાં આવે છે તે જગ્યા છે આ, ત્યાં આ શપથ ગ્રહણ સમારોહ થશે. કમલા હેરિસ, જેઓ કમલા દેવી હેરિસ, પ્રથમ મહિલા અમેરિકન, પ્રથમ બ્લેક અને પ્રથમ દક્ષિણ એશિયાના વંશના હોય તેવા અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ બનશે. મિત્રો, ભારતીય અમેરિકન માલા આડિગાને જો બાઇડનના પત્ની જીલ બિડેનના નીતિ નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. વ્હાઇટ હાઉસ, જે અમેરિકન રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છે, તેની સુરક્ષા પરિષદમાં જો બાઇડન દ્વારા બે ભારતીય અમેરિકનોની પણ નિયુક્તિ કરવામાં આવેલી છે, જેઓનું નામ તરુણ છાબરા અને સુમોના ગુહા છે. મિત્રો, એક મહત્વની બાબત એ પણ છે કે કુલ મૂળ ભારતીયો 13 જેટલા મૂળ ભારતીયોને જો બાઇડનના સ્ટાફમાં સ્થાન મળેલું છે, અને જેમાંના 7 મહિલાઓ છે. તો જો બાઇડને અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કર્યા છે. પ્રશ્નો આ પ્રકારના પૂછાતા હોય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કેટલો એમનો કાર્યકાળ હોય છે, તો 4 વર્ષે એનો કાર્યકાળ હોય છે. કેટલી ટર્મ સુધી તેઓ ચૂંટાઈ શકે છે, તો માત્ર 2 ટર્મ સુધી, ત્રીજી ટર્મ માટે એ ચૂંટાઈ શકતા નથી, જે ઓબામાનું તમે જોયું હશે. એ જ પ્રકારે કયા દિવસે પોતાનું પદ ગ્રહણ કરે છે, તો 20 જાન્યુઆરીના દિવસે જ પોતાનું પદ ગ્રહણ કરતા હોય છે. તો આવા પ્રકારના પ્રશ્નો આપણી પરીક્ષાઓમાં પૂછાય છે. 46મા રાષ્ટ્રપતિ તો તમે ધ્યાનમાં જ છે, પણ ઉપરાષ્ટ્રપતિની વાત આવે તો યાદ રાખવાનું 49મા ઉપરાષ્ટ્રપતિ તરીકે સ્થાને આવેલા છે કમલા હેરિસ. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 8ની. તાજેતરમાં બાગાયત વિકાસ મિશનની ઘોષણા કયા રાજ્યએ કરી હતી? રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ કે ગુજરાત? આનો સાચો જવાબ છે મિત્રો ડી, ગુજરાત. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરની અંદર જ બાગાયત વિકાસ મિશનની ઘોષણા કરી છે, જેનો હેતુ એ બાગાયતી અને ઔષધિ પાકો અંતર્ગત કામ કરનારા ખેડૂતો જે છે એ ખેડૂતોની આય બમણી કરવાના મહત્વપૂર્ણ ઉદ્દેશથી આ બાગાયત વિકાસ મિશનની ઘોષણા કરવામાં આવી છે. મિત્રો, આ ઘોષણા અંતર્ગત બાગાયત વિકાસ મિશન પ્રમાણે સરકાર તેની નકામી જમીનને ઔષધિ અને બાગાયતી ખેતી માટે 30 વર્ષની લીઝ ઉપર આપી દેશે. 30 વર્ષની લીઝ ઉપર સરકાર પોતાની નકામી જમીન આપશે, અને આમાં જે ખેડૂતો કામ કરી રહ્યા છે તેઓની આવક બમણી થાય તેવા આદર્શ હેતુથી આ શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ ઉપર લેન્ડ બ્લોક્સની સૂચિ બહાર પાડવામાં આવશે, અને પહેલા તબક્કામાં આ જે મિશન છે તે કઈ કઈ જગ્યાએ રહેશે તે જણાવી દઉં. તો કચ્છ છે, સુરેન્દ્રનગર છે, પાટણ છે, સાબરકાંઠા અને બનાસકાંઠા, આટલા જિલ્લાઓની અંદર, કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, આ 5 જિલ્લાઓનો સમાવેશ આ બાગાયતી વિકાસ મિશનના પહેલા તબક્કામાં કરવામાં આવેલો છે. તો મિત્રો, આ જ પ્રકારના વર્તમાન પ્રવાહો અને તેના પ્રશ્નો અને તેના જવાબ આપવા માટે તમે ઓહા અકાદમીની એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરી શકો છો. ધન્યવાદ.